નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ 6 ઉછીનો માંગનારો હાસ્ય નિબંધ જોઈએ છીએ. આપણે આગળ જોયું કે લેખકે ઉછીનું માંગનારોની કેટલીક ખાસિયતો જણાવી, જેમાં તેમના પાડોશી દંપતી અને લવંગી બહેન એમના ઉદાહરણો આપીને આપણને દર્શાવ્યું કે ઉછીનું માંગનારોની ખાસિયતો કેવી હોય છે. એટલે કે આપણને ઉદાહરણો સાથે લેખક દર્શાવે છે, જણાવે છે કે ઉછીનું માંગનારોની ખાસિયતો આવી હોય છે. એક તો તે બેશરમ નિર્લજ્જ તો હોય જ છે, પણ સાથે સાથે બેપરવાઈથી એ વસ્તુ વાપરનાર પણ હોય છે. ઉછીને માંગેલી વસ્તુ બેપરવાઈથી વાપરનાર હોય છે. તેના માટે આપણને ગીધુભાઈ અને મેનાબેન દંપતીનું ઉદાહરણ આપ્યું, અને એ પણ જોયું કે તેઓ પોતાની પર દોષ લેતા નથી. કોઈ પણ વસ્તુ તૂટી જાય કે ભાંગી જાય તો તે વસ્તુનો દોષ કાઢે અથવા તો વસ્તુ આપનારનો દોષ કાઢતા હોય છે. આ સિવાય આપણે જોયું કે ઉછીનું માંગનાર ઉછીનું લઈ જાય છે ખરી, પણ ઉછીનું આપતા નથી. અહીંયા સુધી આપણે જોયું હતું. પછી જોયું હતું કે લેખક ઉછીનું માંગનાર આ દંપતીને એક ચપ્પુ ભેટમાં આપે છે, કારણ કે એ ચપ્પુની વારંવાર માંગ થતી હોય, અને વારંવાર માંગના કારણે લેખકને ભારે તકલીફ પડતી હશે, અને એના કારણે તે શરમાવાના કંઈક ઈરાદાથી કે આ સામેવાળા દંપતીને થોડી ઘણી શરમ લાગશે તો ઓછીનું માંગવાનું બંધ નહીં કરે, પણ ઓછું તો કરી નાખશે. પરંતુ લેખકની માન્યતા અહીં ખોટી પડે છે, અને તેઓ સરળતાથી ઉછીનું ચપ્પુ જે આપેલું હોય છે, ઉછીનું નહીં પણ લેખકે જે આપેલું હોય છે ચપ્પુ, એ ચપ્પુ આસાનીથી સ્વીકારી લે છે, આનાકાની કર્યા વગર, જાણે તેમણે મંગાવ્યું એ રીતે. અહીંયા સુધી આપણે જોયું. હવે આપણે આગળ જોઈએ કે ચપ્પુ આપ્યા બદલનો આભાર એ માને છે કે નહીં, કે પછી ઉલટાનો દોષ આપે છે, એ હવે આપણે આગળના આ પાઠમાં જોઈએ. આટલે સુધી તો ઠીક, પણ પછી ચોર કોટવાળને દંડે તેવું તેમણે કર્યું. થોડા દિવસ પછી એક સવારે ગીધુભાઈએ મને પોતાને ત્યાં બોલાવ્યો, અને મેજ લાવીને ભેટ આપેલ પેલું ચપ્પુ અડધું પાનું ભાંગેલ મને બતાવીને કહ્યું, આ જોયું? મેં ના અત્યારે આનાથી પહેલાં કાંતાબહેનને ત્યાંથી ઉછીનું લાવેલ આખું કોળું કાપતી હતી. ત્યાં અચાનક તેનું પાનું બટકી ગયું અને ચપ્પુ તેના હાથમાંથી છટકી સામે બાજુ ઉડી પડ્યું. સારું થયું કે તેથી વિરુદ્ધ દિશામાં ન ઓળ્યું, નહીંતર તે સીધું મેનાની છાતીમાં જ ખૂપી જાત. ભલાભાઈ, આવું અજાણી બનાવટનું ન લાવ્યા હોત તો? હવે નવું લઈ આવો ત્યારે મને સાથે લઈ જજો. હું પેલા હાસમ કટલેરીવાળાને ત્યાંથી સારું સસ્તું અપાવીશ. મેં કહ્યું, ગીધુભાઈ, ચપ્પુ તો પેલી જાણીતી બનાવટનું હતું, અને પછી વાતાવરણ હળવું બનાવવાની ઈચ્છાથી. હસીને મેં કહ્યું, ચાલો ચપ્પુ ભાંગ્યું તો ભલે ભાંગ્યું, પણ તમારું ઘર ભાંગતું બચી ગયું તેની ખુશાલીમાં આજે ચા પાઓ. મેના બેન ઉત્સાહમાં આવી બોલ્યા, જરૂર જરૂર. અને પછી થોડા દિવસથી પોતાને ત્યાં આવેલી તેમની ભાણીને કહે, ભાણી, ચા તો બેન કાકાને ત્યાં જઈ કાકીને ચા પીવા બોલાવી લાવ, અને તેમને કહેજે કે સાથે થોડા ઉછીના ચા ખાંડ અને કપ રકાવી ઘરને લાવે, અને રહે તો જરા જોઈ લઉં, હા અડધો શેર દૂધ પણ ઉછીનું લેતા આવે. મેં જરા ધીમેથી ઉમેર્યું, અને ભાણી સાથે સાથે બાકસ અને પીન પણ લાવે તેમ કહેજો, જેથી ફરી આટો ન થાય. મેના બહેને કહ્યું, હા હા તમે ઠીક યાદ દીધું, બાકસ અને પીન તો તમારે ત્યાંથી ઉછીના લાવેલા પડ્યા છે, પણ બાકસમાં દિવાસળી નથી અને પીનમાં વાલો નથી. કહેવાની જરૂર ન હોય કે પ્રાયમસ તો અમારી પાસેના બેમાંથી એક તેમને ત્યાં કાયમ ઉછીનો રહેતો, અને કેરોસીન તો અત્યાર સુધીમાં તેઓ ડબ્બાને મોઢે ઉછીના લઈ ગયેલા. અહીંયા સુધી આપણે જોઈએ, લેખક જણાવે છે કે અહીંયા સુધી તો ઠીક હતું. એટલે ક્યાં સુધી? કે તેમણે ઉછીનું માંગ્યું, માંગતા તો તેઓ બંધ ન થયા, અને ઉછીનું જ્યારે આ લેખક એક ચપ્પુ ઉછીનું પોતાનું લઈ ગયેલા છે, પાછું જૂનું ચપ્પુ લેવા આવે છે અને બદલામાં નવું ચપ્પુ આવે છે એ આપે છે, એ બદલ તેઓ શરમ કે સંકોચ કશું અનુભવતા નથી, કંઈ જ અનુભવતા નથી. પણ આગળ લેખક જણાવે છે કે
તેઓ ઉલટાનું એવું કહે છે કે તમે અમારી એક તકલીફ ઓછી કરી, સારું કર્યું લાવ્યું, પરંતુ આટલે સુધી તો ઠીક હતું, એટલે અહીંયા સુધી તો બરાબર હતું કે ચાલો ભાઈ હશે, હવે એમને શરમ નથી આવી તો કંઈ વાંધો નહીં. પરંતુ વાત કેવી થાય છે કે પછી થોડા દિવસ પછી એવું થાય છે કે ઉલટા ચોર કોટવાળ કો દંડે તેવી હિન્દીમાં જે કહાવત છે તેના આધારે કહે છે કે કહેવા ચોર કોટવાળને દંડે, એટલે કે ચોર ઉલટાનો કોટવાળ એટલે કે જે રખેવાળું હોય તેને સજા કરે તેવું તેમણે કર્યું. હવે તેવું તો શું થયું એ બદલ એ કહે છે કે થોડા દિવસ પછી એક સવારે ગીધુભાઈ તેમના ઘરે આવે છે અને ભેટ આપેલું એ ચપ્પુનું અડધું ભાંગેલું પાનું, ભાંગેલું એટલે કે તૂટેલું, ચપ્પુનું પાનું એટલે કે અડધું તૂટેલું ચપ્પુ એમને બતાવે છે અને કહે છે કે જો આનાથી આજે સવારે આ મેના એ આ કોળું કાપતી હતી અને કોળું પણ કેવું પાછું કોઈ આજુબાજુમાં કાંતાબેન રહેતા હશે ને તેને ત્યાંથી ઉછીનું માંગેલું, એટલે લેખક પાસે એકની પાસે એ બેન ઉછીનું, એ દંપતી ઉછીનું માંગતા નહોતા, આજુબાજુના તમામ વ્યક્તિ પાસેથી ઉછીનું માંગતા હતા, એટલે કે કોળું પણ ઉછીનું માંગેલું પાછું. અહીંયા તો હદ આવી જાય, આપણને પણ થોડોક વિચાર, આપણને પણ હસવું તો આવે જ કે ચાલો ભાઈ આ ચપ્પુ તો કોઈકનું ઉછીનું છે જ, પણ ખાવા પીવાની વસ્તુ સુદ્ધા પણ ઉછીની, એમ ખાવા પીવાની જે રોજિંદી વસ્તુ હોય અમુક એ પણ દરરોજ દરરોજ કોણ ઉછીનું આટલું બધું આપે, એટલે કે ઉછીનું લાવેલું પાછું. તો પેલો ભાઈ કહે છે કે ઉછીનું લાવેલું કાંતાબેનના કોળું કાપતી હતી, આ કાંતાબેને ત્યાંથી ઉછીનું લાવેલું કોળું એક જાતનું એવું શાક, અને કહે છે કે જો એ વિરુદ્ધ દિશામાં ન ઉડી તે સારું થયું ને તો શું થતે કે આ મેનાની છાતીમાં ખૂપી જતી, એટલે કે તમે આવી બનાવટનું ન લાવતા હોય તો. પેલા ભાઈને એક તો કશું લાવવું નથી, કઈ વસ્તુ નવી લાવવી નથી, પોતાના ઘરમાં વસાવી નથી, અને સામેથી પેલા ભાઈ બિચારા આપી ગયા છે તેના પર દોષ કાઢવો છે કે આવી નકલી બનાવટનું ન લાવતા હોય તો. હવે જ્યારે તમે લેવા જાઓ એટલે મને લઈ જજો સાથે, હું આસમ કટલેરીવાળાને ત્યાંથી સારું અને સસ્તું અપાવીશ. એટલું જ જો સારું અને સસ્તું આસમ કટલેરીવાળું આપતો હોય તો ભાઈ તું જ લઈ લે ને, આપણા જેવા હોય તો કહી દે કે નહીં, કે જ દે, આપણા જેવા હોય તો મોં પર કહી દે કે ભાઈ આસમ કટલેરીવાળાનું નામ તે બહુ લીધું, હવે તું જ જા અને જાતે લઈ આવ, અમારી પાસે માંગવા ન આવતો. પણ લેખકનું એટલો શાંત સ્વભાવ હતા, અથવા તો એટલા ધીરજવાળા લેખક કે હજુ પણ ધીરજ રાખીને બેઠા છે અને પોતાનો સ્વભાવ શાંત રાખીને બેઠા છે હજુ પણ, નહીં તો આપણા જેવા હોય તો ખાસ કરીને કહી દે. કેટલાક આપણે કેટલાક કોઈનો ત્રાસ સહન કરીએ, એમનું તો આપણે ખાતા નથી એમના પૈસાનું, આપણે આપણા પૈસાનું ખાઈએ છીએ, પણ આટલો જ ફરક હોય છે એક શાંત પ્રકૃતિવાળા અને એક ગુસ્સાવાળી પ્રકૃતિવાળાનો. એટલે એવો ગુસ્સો કરતા નથી, ઉલટાનું વાતાવરણને શાંત પાડવા માટે તેઓ ગીધુભાઈને ખાલી એટલું જ કહે છે કે ગીધુભાઈ હું સારી બનાવટનું ચપ્પુ લાવ્યો હતો પણ કદાચ આ વખતે ખરાબ નીકળ્યું હોય તો આમ તેમ વગેરે વાતો થઈ હશે. અને પછી વાતાવરણને આ ગીધુભાઈ થોડાક ઉશ્કેરાઈ લે છે અને ગુસ્સામાં છે, એટલે વાતાવરણને શાંત પાડવા તે કહે છે કે હળવું પાડવા માટે થોડુંક ગંભીર વાતાવરણ બની ચૂક્યું હતું કે આ મારી મેનાને વાગી ગયું હતું, મરી જતી કે આમ તેમ ફલાણું જે હોય તે, એટલે વાતાવરણને હળવું પાડવા માટે લેખક કહે છે કે ભલે ભાઈ ચપ્પુ ભલે ભાંગી ગયું, કોઈ અફસોસની વાત નથી, ચપ્પુ તો નવું આવી જશે, કારણ કે લેખક માટે કંઈ નવી વાત નથી, એમણે તો આવી ઘણી વસ્તુ લાવ્યા હશે જે આ લોકોએ તોડી નાખી હશે, એટલે લેખક માટે નવી વાત નથી, એટલે હવે ટેવાઈ ગયેલા છે એમ. એટલે એમ કહે છે કે કાંઈ વાંધો નહીં, ભલે ચપ્પુ ભલે ભાંગી ગયું, પણ તમારું ઘર તૂટતું ભાંગ્યું એટલે કે તૂટતું બચી ગયું છે એની ખુશાલીમાં, એની ખુશીમાં આજે તમે ચા પીવડાવશો. એટલે મેનાબેન તો ઉત્સાહમાં એકદમ આવી જાય છે કે હા હા ચા તો હું જરૂર પીવડાવીશ, અને ચા પીવડાવવા બદલ ઉછીનું માંગવાનું કહે છે. એટલે તેમના ઘરે પાછું એક તો ઉછીનું માંગીને જીવનાર લોકો હોય, એમના ઘરે પાછા મહેમાન રહેવા આવે, એમના ઘરે પાછું કોઈને કોઈ રહેવા આવે, એટલે તેમના ઘરે તેમની ભાણી એ ઉછી તે સોરી તેમના ઘરે તેમની ભાણી થોડાક દિવસ માટે રહેવા આવી હશે. તેમને કહે છે કે જાતો બેટા આપણે ત્યાં કાકી એટલે કોણ, લેખકના પત્ની, એ કે કાકાને ત્યાં જજે, એટલે જે લેખક બેઠા છે ત્યાં જ બેઠા છે, એને ત્યાં જજે અને
કે કાકાના ઘરે જઈને કાકીને કહે કે ચા પીવા આવો, એમ ચા પીવા બોલાવી લાવો, અને કહે છે કે સાથે સાથે થોડુંક ખાંડ ઉછીના, થોડીક ચા ઉછીની, અને કપ રકાબી ઉછીના, અને ગરણી ઉછીની લેતી આવજે. અહીંયા સુધી ઉછીનું તો માંગી લીધું, ચાની તમામ વસ્તુઓ માંગી લીધી, બરાબર. હવે ઉછીનું શું માંગે છે? તો કે હા જરાક જોઈ લો, અડધો શેર દૂધ પણ ઉછીનું લેતી આવજે. દૂધ પણ આવી ગયું. હવે પાછું કહે છે લેખક, જરાક ઉમેરી દે છે ધીમેથી, કે ફરીથી આટો ન થાય એટલે જરા ધીમેથી કહી દે છે કે જોઈ લો, કદાચ પ્રાઇમસની પિન અને દીવાસળી બાકસ ન હોય તો એ પણ જોઈ લો એમ. એટલે એમ પાછા મેનાબેન કહે છે હા તમે ઠીક યાદ કરાવ્યું, કારણ કે તમારે ત્યાંથી લાવેલી ઉછીની બાકસ હતી ને એમાં હવે દીવાસળી પતી ગઈ છે, અને જે ઉછીનું પિન હતી પ્રાઇમસમાં, એટલે કે પેલો પિત્તળનો પ્રાઇમસ આવે ને એમાં કેરોસીનની એક આમ સ્પ્રે પ્રેશર આવવા માટે પહેલાં એમાં હવા ભરવામાં આવે, અને પછી પ્રેશર આવવા માટે એમાં પિન મારવી પડે જેથી કરીને કેરોસીન બહાર આવે અને એમાં આપણે આગ લગાવી શકીએ. એ પ્રમાણેનું આ પ્રાઇમસ હોય એટલે એમાં પિન જોઈએ ખાસ. તો કે હા, એ પિન વાલ, પિનમાં વાલ નથી એટલે એમણે ત્યાં સુધી વસ્તુનો ઉપયોગ કર્યો જ્યાં સુધી એ પૂરી ન થઈ ગઈ એમ. એટલે ત્યાં સુધી વાત થઈ, એટલે કે હવે પ્રાઇમસ સળગાવવા માટે માચીસ અને આ પિન પર જોઈશે વાલો, એટલે કે વાલ અંદર, પિનની અંદર જે વાલ આવી હતી એ પણ લેવાની લેખકના ઘરે. આના આનાથી લેખકને મનમાં તો ત્યારે થઈ જ ગયું હશે કે નકામું મેં કીધું, એના કરતાં હું એમ સામેથી કહી આવ્યો કે હું મારા ઘરે તમને ચા પાઈ દઉં છું આની ખુશીમાં. એવું કીધું હોત તો લેખકને ફાયદો થતો, કમસે કમ માચીસ અને પિન તો તેમના ઘરે રહેતે. અને પાછું આગળ કહે છે, એટલે લેખક ઉમેરે છે કે કહેવાની જરૂર નથી, હવે એમાં કહેવાની કંઈ જરૂર નથી, કે કેરોસીન તો ડબ્બાના મોઢે, એટલે કે ડબ્બા ભરી ભરીને આ મેનાબેનને ગીધુભાઈ તેમને ત્યાંથી લઈ ગયા છે, એટલે કે ડબ્બાને મોઢે કેરોસીન. તો એટલે કેરોસીન મતલબ ના લેખકનું જ હતું એ જે મેનાબેનના પ્રાઇમસમાં હતું, અને પ્રાઇમસ પણ પાછો લેખકનો જ જે મેનાબેનના ઘરે હતું. એટલે કે બે પ્રાઇમસ હતા, એમાંથી એક તો એ મેનાબેનને ઘેર ત્યાં ઉછીનો જ રહેતો કાયમ માટે, અને કેરોસીન તો તેઓ ડબ્બાના મોઢે અત્યાર સુધીમાં લઈ ગયા. એટલે ચા ભલે મેનાબેનના ઘરે બની, ખાલી મહેનત જ મેનાબેનની બનાવનાર મેનાબેન, બાકી તમામ વસ્તુઓ ચા બનાવવા માટે લેખકની જ વપરાય. એટલે હદ થાય ઉછીનું માંગવાની, તો હદ થાય. આપણે જોયું કે અત્યાર સુધીમાં ઘણું એવું થયું છે જે લેખકની સાથે બનાવ બન્યા છે, જેવા આપણે આજકાલ તો હવે એવું ઉછીનું માંગવાનું ઓછું થઈ ગયું છે, પણ હજુ પણ કેટલાક ઘરો એવા હોય છે જ્યાં પૂરતી સગવડ ના હોય, અમુક લોકો પોતાનું વતન છોડી અને અહીંયા રહેવા આવ્યા હોય તો તેમના વતનમાં તેમના માટે દરેક વસ્તુ હોય છે, વસાવેલી હોય છે મોટાભાગની વસ્તુ, અને અહીંયા નાની અમથી રૂમ અથવા તો શહેરમાં આવીને નાની રૂમમાં રહેતા હોય તો ત્યાં વસ્તુ રાખવા માટેની સુવિધા ન હોય, અને પ્લસ ત્યાંથી લાવવી અને લઈ જવાનું પાછું ગમે ત્યારે થાય જવાનું ત્યારે, તો આ બધું અઘરું પડતું હોય છે. પરિણામે અમુક જે લોકો પોતાના વતનથી આવીને શહેરમાં વસતા હોય છે એમની પાસે આવી વસ્તુની તકલીફ પડતી હોય છે. પણ મેં નથી જોયું કે આ મેનાબેન દંપતિ છે, મેનાબેનને ગીધુભાઈ દંપતિ છે, એટલી હદ સુધી કોઈને જરૂર પડતી હોય એવું મેં અત્યાર સુધી નથી સાંભળ્યું. હોય ક્યારેક દૂરથી આવેલા વ્યક્તિ હોય તો તેના ઘરમાં થોડી ઘણી પૈસા ટકે સગવડ ઓછી હોય તો ક્યારેક આવી રીતે ઉછીનું માંગી જતા હોય મહિનામાં 4-5 વખત કે એમ, કે વધી વધીને 10-12 વખત મહિનામાં, પણ અહીંયા તો એક દિવસની વાત કરી છે કે દિવસમાં 10-20 આટા, એટલે હદ થઈ જાય એમ. તો આપણે એવું જાણી લેવાનું કે લગભગ તો એમના ઘરમાં જેટલી પણ વસ્તુ હશે તે એમના ખુદની વસાવેલી ન હોય, પણ બધી જ એમના સિવાય બધી જ એ ખુદ પોતાની સિવાય બધી જ વસ્તુઓ ઉછીની, એમ ઘરમાં જેટલી પણ વસ્તુ હોય તે બધી વસ્તુ ઉછીની, અને હદ થાય ઉછીનું માંગવાનું. અને ઉછીનું આપણે કોઈ પાસે માંગી લાવીએ ને એટલે ઘણા માણસો એમ કહેતા હોય છે, અમુકની આમ ઉછીનું માંગી લાવે ને તો એ લોકોને એક ચિંતા હોય છે સતત કે ભાઈ આ ફલાણાની વસ્તુ છો ભાઈ સાચવીને વાપરજો,
તૂટી બૂટી જશે તો આપણે એને રિપેરિંગ કરાવીને આપવી પડશે, સારી કરાવીને આપવી પડશે. આવું ઘણા લોકોને ચિંતા હોય છે, પણ આ ઉછીનું માંગનાર એવા છે જેને ચિંતા નથી. બેદરકારીથી તો વાપરે છે, બેપરવાહીથી તો, પરંતુ તૂટી જાય ને તો સોરી કે એવો કશો શબ્દ વાપરતા નથી, કે માફ કરજો કે એમાંથી તૂટી ગઈ તમારી મોંઘી વસ્તુ, એવો કોઈ શબ્દ વાપરતા નથી. પણ ઉલટાનો વસ્તુનો દોષ કાઢનાર અને એ વસ્તુ લાવનાર પર હોય છે. બરાબર, અહીંયા ફરી લેખક સાથે આ ફકરામાં આપણે જોયું, ફરી લેખક સાથે એવું બન્યું કે લેખકે ઉછીનું નહીં પણ એમના ઘરે રાખવા માટે ચપ્પુ આપેલું હતું અને એ ચપ્પુ ભાંગી ગયું, તૂટી ગયું, એટલે બદલામાં એનો દોષ કોનો? લેખક. કારણ કે લેખક લેવા ગયા હતા ને એમના માટે, એટલે લેખકનો દોષ બદલામાં, કે લેખકનો દોષ થયો. લેખક લાવ્યા એટલે કે તમે સારી જાતનું નથી લાવતા અને ડુપ્લિકેટ લાવો છો, ને મારી સાથે આવો તો સારે, તને ભાઈ બહુ ઓળખતા હોય ને તો મારા જેવા તો મોં પર કહી દે કે ભાઈ તને બહુ ઓળખે છે ને તું તારા પૈસાથી લઈ આવ, મારા ઘરે ના માંગવા આવતો, હું તો ડુપ્લિકેટ જ વાપરું છું. આપણે એવું કહી શકીએ, પણ લેખક એવું કહેતા નથી. એમની ધીરજની આપણે ખરેખર શાબાશી આપવી જોઈએ કે ખરેખર શાંત સ્વભાવનાને શાબાશી આપી શકાય તેવા માણસો છે, કે આટલું બધું વેઠવા છતાં પણ હજુ પણ શાંત કરવા માટે, વાતાવરણને શાંત કરવા માટે તેઓ ચા બનાવવાનું ને હળવું પણ પાછું લેખકને જ કરવું પડે છે. વાતાવરણ સામેવાળો વ્યક્તિ હળવું નથી કરતો કે ભાઈ હશે જે થયું તે થયું, હવે લેખક હળવું કરવા માટે પાછું લેખક જ તેમને કંઈક યુક્તિ બનાવવી પડે છે. આવું બધું થાય છે. એટલે ખાસા એવા લેખક કંટાળી ગયા હશે આ ઉછીના માંગનારોથી, ત્યારે તેમણે આ આખો નિબંધ લખી કાઢ્યો. ઉછીનું માંગનારો કંટાળ્યા હશે તો જ ને, એમનો ત્રાસથી કંટાળી ગયા હશે કે આ હવે હવે તો બહુ થયું એમ, આપણે કહે ને કે ગળે આવી ગયા, આ એના જેવું છે. હવે આપણે આગળ હજુ પણ આનાથી એક જબરજસ્ત, અહીંયા સુધી તો આપણને એમ આશ્ચર્ય તો થાય છે કે આવા પણ લોકો હોય છે, પણ હજુ પણ આનાથી વધારે આશ્ચર્ય પમાડે એવી આગળની ઘટના છે જે આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. આભાર.